ચોમાસામાં વરસાદને ધ્યાને રાખીને ખેડૂતોએ કપાસ, કઠોળ, ગવાર, ઘાસચારો સહિત કુલ 3 લાખથી વધુ હેક્ટરમાં વાવેતર કર્યું છે અને પાક સારો થશે તેવી આશા બંધાઈ હતી, પરંતુ સતત વરસેલા વરસાદને કારણે ખેતરોના ઉભા પાકમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા, જેના પગલે ખેડૂતોના પાક નિષ્ફળ થવાની ભીતિ સેવાઈ રહી છે. પાટણમાં વર્ષ 2017માં અતિવૃષ્ટિ, વર્ષ 2018માં નહિવત વરસાદ અને વર્ષ 2019 એટલે કે ચાલુ વર્ષે અતિવૃષ્ટિ એમ 3 વર્ષથી ખેડૂતોની દયનીય હાલત થતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. જિલ્લાની અંદર જે રીતે કહે છે કે આપ ફાટી હોય તેવી સ્થિતિ સર્જાવા પામી છે અને તેને કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતોને જે વાવેલો પાક છે તેને ભારે નુકસાન પહોંચવા પામ્યું છે. ત્યારે હાલ G24 કલાકની ટીમ જીરો ગ્રાઉન્ડ રિપોર્ટિંગ ઉપર પહોંચી છે અને સાંતલપુરની અંદર જે ખેડૂતો છે તેમને જ પૂછીશું કે ખેતરોની અંદર કેટલું નુકસાન થવા પામ્યું છે. જે રીતે વાત કરવામાં આવે તો ખેતરોની અંદર શું વાવેતર કરવામાં આવ્યું હતું અને કેટલા પ્રમાણમાં નુકસાન છે? ખેતરોમાં વાવેતરમાં જાર, ગવાર, બાજરી, મગ, તલ, એરંડા આવું બધું વાવેતર કરવામાં આવેલું હતું અને બધું જ નિષ્ફળ ગયેલું છે. કેમ કે અતિ ભારે વરસાદ થયેલો અને ગયા વર્ષે બિલકુલ વરસાદ નહોતો, જેથી પાણી અમને મળ્યું નથી. કેનાલનું પણ પાણી બિલકુલ મળ્યું નથી અને આગળના વર્ષે પણ અતિ ઉંચી વરસાદ થયો, જેથી પૂરની પરિસ્થિતિ આ તાલુકામાં સર્જાઈ હતી. વરસાદના પગલે ખાસ કરીને કયા કયા પાકોને નુકસાન થયું? અમારે જુવાર, મગ, બાજરી, તલ, એરંડા આવા આવા અમારા પાકોમાં ઘણું નુકસાન છે. કેટલા વીઘાની અંદર વાવેતર કર્યું હતું અને અંદાજે રૂપિયામાં કેટલું નુકસાન થયું? અંદાજે અમે વાવેતર કર્યું હતું 5 થી 6 વીઘાની અંદર. મારું પોતાનું જુવાર વાવેલી હતી, એની અંદર અમારે ઘણો 30,000 રૂપિયા જેટલો મારો ખર્ચો હતો, તો અમારે નષ્ટ પામ્યો. હવે અમારે અમારા બચ્ચાને અને અમારે ઢોરાને ખવડાવું શું સાહેબ? એ બાબત છે. તો સરકારને અમારી અપેક્ષા છે કે જેથી કરીને તાત્કાલિક સર્વે લાવે અને સર્વે લાવી અને જલ્દી અમારા ગામનું અથવા અમારા તાલુકાનું સર્વે કરી અને એની અંદર જલ્દી જલ્દી અમને કંઈક વળતર મળે અમારા, તો અમારું ભરણ પોષણ થઈ શકે. અમારે છેલ્લા 3 વર્ષથી દુષ્કાળની પરિસ્થિતિ અમે ભોગવી રહ્યા છીએ. ગયા વર્ષે અમારે બિલકુલ વરસાદ થયો નહોતો અને એના કારણે અમારે આ વર્ષે અતિવૃષ્ટિના કારણે વરસાદ ઘણો થયો, તો અમારા જે પાકો જુવાર બાજરી છે એ અમારે એકદમ નષ્ટ થઈ ગયા અને બળી અને ખાખ થઈ ગયા અને ગુડા ગુડા સમુદ્ર જેટલું પાણી ભરાયું છે સાહેબ. ધાર વરસાદને લઈને ક્યાંક ને ક્યાંક ખેડૂતોનો પાક નષ્ટ થવા પામે છે, અતિવૃષ્ટિ જેવી સ્થિતિ છે. દાદા તમે શું વાવેતર કર્યું હતું? અમે મગ, બાજરી, ગવાર, જાર અને એરંડા. હાલમાં જે વરસાદ પડ્યા બાદ પાકની શું સ્થિતિ છે? પાક તો બધો ફેલ ગયો છે, બધું આડું પડીને ભાઈ બાપ ફેલ થઈ ગયો છે અને 2-2 મહિને આડા વાયા તોય ફેલ ગયા. આ બધું હવે આ નિષ્ફળ ગયું, જાર નહીં બધું, તો ખૂબ નુકસાન છે ખેડૂતને. હાલમાં જે રીતે કહી શકાય કે કઠોળ તેમજ એરંડા, કપાસ સહિતના પાકોને વ્યાપક નુકસાન થવા પામ્યું છે, અન્ય ખેડૂત પણ આપણી સાથે જોડાયા છે. દાદા તમે કેટલું વાવેતર કર્યું? અમે હાલમાં સાહેબ 5 થી 6 વીઘા વાવેતર કર્યું છે, જાર અને ગુવાર 2 વસ્તુના એરંડા. પણ ત્રણેય વસ્તુમાં અત્યારે હાલ નિષ્ફળ જ છે, કાંઈ વરે નથી. બરોબર, વધારે વરસાદના કારણે, બીજું કાંઈ નહીં, વરસાદ વધારે પડ્યો. ગત વર્ષે જે રીતે 5-3 વરસાદ લઈને ખેડૂતોને ક્યાંક ને ક્યાંક નુકસાનીનો ભોગ બનવું પડ્યું હતું, ત્યારે ચાલુ વર્ષે આપ ફાટી હોય તેવી સ્થિતિ છે. હાલમાં જે રીતે કહી શકાય કે પશુ પાલકના વ્યવસાય સાથે જોડાયેલા છો, પશુઓ માટે ઘાસચારાની શું વ્યવસ્થા છે અત્યારે? તો સાહેબ ઘાસમાં તો વાવેતર હતું બધું, અમારે હાડો મોલે હારો હતો, જુવાર હતી, ગુવાર હતો, મગ, મઠ બધું હતું, એડે વાયતા વાવેતર હારા મારો કર્યું હતું. પણ આ ચોમાસું પાકથી અમારે સાહેબ બધું અત્યારે નિષ્ફળ ગયું. હોય અત્યારે તો પછીને અમારે 6 લાખ હોય તો અત્યારે અમે ક્યાંથી લાખીએ? હાલમાં જે રીતે વરસાદ ના થવા વસ્યો છે, ખેડૂત ખેતરોની અંદર પાણી ભરાયા છે, આ જે કહી શકાય કે ચોમાસાની ઋતુ બાદ કયા પાકનું સારું વાવેતર થઈ શકે? હવે તો શિયાળુ પાકનું વાવેતર થઈ શકે, હવે તો બીજું કોઈ વાવેતર થઈ શકે નહીં. અને એ ખેતર વરાપ આવે તો થાય, ન કે કાંઈ થાય નહીં, આ પરિસ્થિતિ છે. અને અમારે ગાયોને ભેંસોને અત્યારે માલ ખવડાવવું ક્યાંથી લઈને? તો ક્યાંક ને ક્યાંક ખેડૂતો હાલમાં જે સરકાર સામે મીટ મળીને બેઠા છે કે આ જે ખેતરોની અંદર જે પાણી ભરાયા છે તેને લઈને ક્યાંક ને ક્યાંક અતિવૃષ્ટિ જેવો માહોલ સર્જાવા પામ્યો છે અને